કરીએ. આજકાલ લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એટલું જ હા ખાતા હોય છે, હા અને એટલું અમેરિકામાં જ નહીં, ઇન્ડિયામાં પણ હવે મેંદા થઈ ને ગયું છે. વસ્તુઓ હા એટલું જ ખાતા હોય છે લોકો, પ્લસ આપણી જે બિઝી લાઇફસ્ટાઇલ છે, હા તો આ બે ખૂબ જ મહત્વના કારણો કહી શકાય કબજિયાત માટે. હા એક તો પહેલાં ફૂડ વધારે, જેમ કે આપણે જેમ પહેલાં વાત કરીએ એ રીતે ફૂટેજમાં બતાવ્યું તમે એવી રીતે કે રફેજવાળો એટલે કે જે યસ રેસા છે એ ખોરાક ઓછો લેવામાં આવે છે. બીજું કે અમે જે નોંધ્યું છે એ પ્રમાણે વોટરના ફૂડમાં ફોર્મમાં પાણી જેમ કે સૂપ છે, દાળ છે, એ ઓછું લેવામાં આવે છે. બીજું એક પૃથ્વી એક નોંધાયું છે કે જે આપણી બહેનોની લાઇફસ્ટાઇલ છે એમાં રાત્રે સિરિયલ જોવી અથવા તો રાત્રે વધારે મહેમાનોની આગતા સ્વાગતા કરવી, એટલે રાત્રે લેટ નાઇટ ઊંઘવાનું થાય છે, જેમ કે 11-12 વાગે. સવારે બાળકોને સ્કૂલે મોકલવાના હોય અથવા સવારે બીજા કોઈને ઘરમાં ટિફિન બનાવવાનું હોય, એટલે એ જે ગૃહિણી અથવા તો જે વર્કિંગ છે એને એ સવારે વહેલા ઉઠે છે, એને લીધે એને ઊંઘ ઓછી મળે છે, એક વસ્તુ. અને બીજું કે એ સવારના ફૂડના મેનેજમેન્ટમાં થોડુંક વહેલું ના ઉઠવું પડે એટલે બરોબર ટાઈમે ટાઈમે ઉઠે છે. જે ક્લિનિકમાં ઘણી વખત આવતી બહેનોને આ પ્રશ્નો બહુ જ નડતા હોય, બરોબર ટાઈમે ઉઠ્યા હોય સવારમાં અને પછી જ્યારે વેગ આવે અથવા અર્જ આવે, એવું ઈચ્છા થાય કે મોશન કર આવશે અને જવું છે, એવા ટાઈમે એ લોકો એમનું ટિફિન બનાવવા કે એમની જવાબદારીઓમાં બિઝી હોય એને રોકે, એટલે જે વેગનો જે આવેલા વેગને જે ધારણ કરવો, એટલે અમારા અમારા જે આયુર્વેદિક શાસ્ત્રમાં એવું કીધું છે, ન વેગાન ધારે ધીમાન જાણતા મૂત્ર પુરીશયો. એટલે સૌથી પહેલા જો તમે બુદ્ધિશાળી મનુષ્ય હોય તો સૌથી પહેલા એક કામ કરો, મૂત્ર અને પુરીશના વેગને રોકો નહીં. ઓકે, મતલબ કે આ જે છે એ બહુ જ કોમન જોવા મળે છે અને આ એક મહત્વનું કારણ છે.